બાળક એ તો સત્સંગનું ભવિષ્ય છે. જેમ કોઈ કુંડામાં છોડ વાવ્યું હોય અને એને પાણી પાવામાં આવે તો એ છોડ મોટો થાય, એમ બાળકને આ સત્સંગના સંસ્કાર સિંચવામાં આવે, એને સત્સંગના પિયુષ પાવામાં આવે તો એ બાળક આધ્યાત્મિક માર્ગે બહુ આગળ જાય છે. સુરતમાં તો ઘણા બાળકો હશે, પણ તમે નક્કી છો કે 3 દિવસ સંતોની સાનિધ્યમાં રહી અને સત્સંગ, ભજન, ખેલ, કૂદ, રમત આ બધાનો તમને ખૂબ વિશેષ લાભ મળશે. दर्शक मित्रों, अगर आपको यह वीडियो पसंद आया हो तो जल्द से जल्द लाइक कीजिए और शेयर कीजिए, और लेटेस्ट वीडियो पाने के लिए हमारी चैनल को सब्सक्राइब कीजिए, और हाँ, बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा.